नमस्कार मित्रों, स्वागत है तुम्हारो अमारे YouTube चैनल में। आज ना वीडियो में आप बात करीशु VMC એટલે કે વડોદરા મહાનગર પાલિકામાં મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની ભરતી બહાર પાડવામાં આવેલી છે। તો ભરતી વિશે તમામ માહિતી મેળવીએ તે પહેલા વિડિયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો વીડિયાની શરૂઆત કરીએ। મિત્રો આજે ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે તે VMC એટલે કે વડોદરા મહાનગરપાલિકા તરફથી કરવામાં આવેલી છે। વડોદરા મહાનગરપાલિકામાં MPHW એટલે કે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની પોસ્ટ પર ભરતી બહાર પાડવામાં આવેલી છે। જગ્યા વિશે સૌથી પહેલા ચર્ચા કરીએ તો કુલ 36 જેટલી જગ્યા છે। હવે આજે 36 જગ્યા છે, તેમાંથી મિત્રો કેટેગરી મુજબ કેટલી જગ્યા રહેશે તો SC કેટેગરીના ઉમેદવાર માટે એક જગ્યા રહેશે, ST કેટેગરીના ઉમેદવાર માટે બે જગ્યા રહેશે, SCBC એટલે કે OBC કેટેગરીના ઉમેદવાર માટે 5 જગ્યા રહેશે। હવે આ જે 5 જગ્યા છે તેમાંથી એક જગ્યા મહિલા ઉમેદવાર માટે અનામત રહેશે। તે સિવાય EWS કેટેગરીના ઉમેદવાર માટે એક જગ્યા રહેશે। તે સિવાય સામાન્ય કેટેગરી માટે 27 જેટલી જગ્યા રહેશે। આ જે 27 જગ્યા છે તેમાંથી મિત્રો મહિલા ઉમેદવાર માટે 8 જગ્યા અનામત રહેશે। આવી રીતે કુલ 36 જેટલી જગ્યા પર ભરતી બહાર પાડવામાં આવેલી છે। આ જે 36 જગ્યા છે તેમાંથી મિત્રો શારીરિક વિકલાંગ વ્યક્તિ માટે 8 જગ્યા અનામત રહેશે। ચર્ચા કરી લઈએ મિત્રો શૈક્ષણિક લાયકાત એટલે કે એજ્યુકેશન ક્વોલિફિકેશન વિશે। તો અહીં વિદ્યાર્થીએ કોઈ પણ સરકાર માન્ય બોર્ડ માંથી HSC એટલે કે ધોરણ 12 ની પરીક્ષા અથવા તો તે સમકક્ષ ની પરીક્ષા પાસ કરેલું જોઈએ। વિદ્યાર્થી પાસે બેઝિક કોમ્પ્યુટર નું નોલેજ હોવું જોઈએ અને તે અંગેનું વિદ્યાર્થી પાસે સર્ટિફિકેટ હોવું જોઈએ। તે સિવાય સરકાર માન્ય સંસ્થામાંથી 1 વર્ષનો MPHW એટલે કે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરનો કોર્સ કરેલો હોવો જોઈએ અથવા તો કોઈ પણ સરકાર માન્ય સંસ્થામાંથી SI એટલે કે સેનેટરી ઇન્સ્પેક્ટરનો કોર્સ કરેલો હોવો જોઈએ। તે સિવાય વિદ્યાર્થી પાસે ગુજરાતી ભાષાનું અને હિન્દી ભાષાનું બંને ભાષાનું જ્ઞાન હોવું જોઈએ। વાત કરી લઈએ પગાર ધોરણ વિશે, કયા પગાર ધોરણ મુજબ વિદ્યાર્થીને પગાર આપવામાં આવશે? તો અહીં વિદ્યાર્થીને પ્રથમ 5 વર્ષ સુધી ફિક્સ પગાર આપવામાં આવશે, રૂપિયા 19,950 5 વર્ષ સુધી ફિક્સ પગાર મળવા પાત્ર થશે। ત્યાર પછી 7મા પગાર પંચ મુજબ ઉમેદવારને પગાર આપવામાં આવશે। પે મેટ્રિક 19,900 થી લઈને 63,200 નું જે પગાર ધોરણ છે તે મુજબ ઉમેદવારને પગાર આપવામાં આવશે। ચર્ચા કરી લઈએ એજ લિમિટ એટલે કે વય મર્યાદા વિશે, ઉમેદવારની ઉંમર કેટલી હોવી જોઈએ? તો અરજી ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે તે તારીખને ધ્યાનમાં રાખી ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ હોવી જોઈએ અને વધુમાં વધુ 31 વર્ષની હોવી જોઈએ। પરંતુ જે અનામત કેટેગરીના ઉમેદવાર છે તો તેઓને સરકારશ્રીના ધારા ધોરણો મુજબ ઉંમરમાં છૂટછાટ મળવાપાત્ર થશે। વાત કરી લઈએ મિત્રો અહીં અરજી ફોર્મ વિશે, તો આ ભરતીમાં મિત્રો તમારે જો અરજી ફોર્મ ભરવું હોય તો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। મિત્રો અહીં ઓનલાઈન અરજી ફોર્મ કઈ તારીખ થી કઈ તારીખ સુધીમાં ભરી દેવાનું રહેશે? તો ઓનલાઈન અરજી ફોર્મ છે તે શરૂ કરી દેવામાં આવેલ છે। 12/8/2023 થી ઓનલાઈન અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલા છે। 12/8/2023 થી લઈને 31/8/2023 સુધીમાં તમારે અરજી ફોર્મ ભરી દેવાનું રહેશે। અરજી ફોર્મ છે તે VMC ની જે ઓફિશિયલ વેબસાઇટ છે www.vmc.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ તમારે ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવાનું રહેશે। મિત્રો અહીં જો તમે ઘર બેઠા જ અરજી ફોર્મ ભરાવવા માંગતા હોય તો અમારા જે વોટ્સએપ નંબર છે 9106661546 આ નંબર પર તમે વોટ્સએપ પર મેસેજ કરશો કે અમારે VMC માં અરજી ફોર્મ ભરવું છે તો તમને નજીવી ફી સાથે ઘર બેઠા જ અરજી ફોર્મ ભરી દેવામાં આવશે। વાત કરી લઈએ મિત્રો અરજી ફી વિશે, કયા વિદ્યાર્થીએ કેટલી અરજી ફી ભરવાની રહેશે? તો અહીં તમામ કેટેગરીના વિદ્યાર્થીઓએ અરજી ફી ભરવાની રહેશે। બિન અનામત એટલે કે જનરલ કેટેગરીના ઉમેદવારોએ અરજી ફી તરીકે રૂપિયા 400 ભરવાના રહેશે। તે સિવાય અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવાર છે તો તે તમામ ઉમેદવારોએ અરજી ફી તરીકે રૂપિયા 200 ભરવાના રહેશે। અરજી ફી છે તે મિત્રો તમામ વિદ્યાર્થીઓએ ઓનલાઈન જ ભરવાની રહેશે। તમે ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અથવા તો નેટ બેન્કિંગના માધ્યમથી અરજી ફી ભરી શકશો। તો આવી રીતે મિત્રો VMC એટલે કે વડોદરા મહાનગરપાલિકા તરફથી MPHW એટલે કે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની પોસ્ટ પર ભરતી બહાર પાડવામાં આવેલી છે કે કુલ 36 જેટલી જગ્યા છે કે જેમના અરજી ફોર્મ શરૂ કરી દેવામાં આવેલા છે। 31/8/2023 સુધીમાં તમારે અરજી કરી દેવાની રહેશે। આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।